ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા લગ્ન ગીતો ક્યાં નામે ઓળખાય છે તો ફટાણાના નામે આપણે ઓળખીએ છીએ ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા ગીતોને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ તો કે ફટાણાના નામે ઓળખીએ છીએ હવે નાસિકની ગુફામાં વસિષ્ઠના પુત્ર પુલવામીના શિલાલેખમાં સુરટ શબ્દ જાણવા મળે છે તો એ સુરટનો મતલબ શું થાય તો કે ભાઈ સૌરાષ્ટ્ર એવો મતલબ થાય છે દાંતીવાળા બંધ કઈ નદી ઉપર છે તો બનાસ નદી ઉપર છે હવે ગુજરાતી સાહિત્ય દેશાભિમાન અને વતન પ્રેમના સૌ પ્રથમ કાવ્યો કોણે આપ્યા હતા તો કવિ નર્મદ જેનો જન્મ સુરતમાં થયો તો એને સૌપ્રથમ પ્રથમ વતન પ્રેમના કાવ્યો આપ્યા હતા કવિ ભટ્ટીએ ભટ્ટી રચના કરી હતી તો તો રાવણ વધ સૌપ્રથમ ઉત્તર બુનિયાદી સ્થાપના કોણે કરી કરી હતી હતી બબલભાઈ મહેતાએ ગુજરાતના કુલ કેટલા બંધો મુખ્ય ગણાય છે તો કે ભાઈ પાંચ મુખ્ય બંધો ગુજરાતમાં છે વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જે છે એ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા તો કે રિદ્ધિ શાહ છે એ સૌપ્રથમ વિજેતા હતા તાપી નદી ઉપર કઈ સિંચાઈ યોજના છે તો કે ઉકાઈ અને કાંકરાપારા બે સિંચાઈ યોજના છે એ તાપી નદી ઉપર રચવામાં આવેલી છે આઝાદી પછી સૌરાષ્ટ્રમાં લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તો કે ભાઈ ઉચ્છંગરાય ઢેબર બને છે ગુજરાતના કયા કવિ કવિશ્વર તરીકે ઓળખાય છે તો કવિશ્વર તરીકે આપણે દલપત રામને ઓળખીએ છીએ પણ જો એમ પૂછાય કે કવિ વર કવિ સ્વર અને કવિ વર બે અલગ છે કવિ વર પૂછે તો નાના લાલ આવશે પણ કવિ સ્વર અહીંયા કીધેલું છે તો જવાબ દલપત રામ આવશે સરદાર આવાસ યોજનાની શરૂઆત અથવા એની અમલીકરણ કયા વર્ષથી થયું હતું તો ઓગણીસો થી થયું હતું સમાજ કલ્યાણ અધિકારીમાં તો પ્રશ્ન સ્નેહરશમીએ જાપાનના કયા પ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે તો એ છે આઇકુ સત્તરક્ષનો હોય છે પાંચ સાત પાંચની જે રેન્જ હોય છે પછી ગુજરાતના કયા મહાનુભવ સૌપ્રથમ રાજ્યપાલ બન્યા હતા અને કયા રાજ્યમાં તો એ બન્યા હતા 1946 ના વર્ષમાં ચંદુલાલ ત્રિવેદી અને ઓડિશામાં બન્યા હતા પણ 1947 માં એટલે કે આઝાદી પછી પૂછાય તો મધ્યપ્રદેશમાં બન્યા હતા મંગળદાસ પકવાસા સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે ઘરે ઘરે ક્યુ પુસ્તક પહોંચતું કર્યું હતું તો એ છે હિંદ સ્વરાજ લુણેજ કઈ ચીજ સામગ્રી ભારતમાં વિશેષ છે તો કે ભાઈ પાટણના પટોળા પ્રખ્યાત છે પારસીઓ સૌપ્રથમ ગુજરાતના ક્યાં બંદરે ઉતર્યા તો કે સંજાણ બંદરે ઉતર્યા હતા વડોદરા શહેર કઈ નદી કિનારે આવેલું છે તો કે ભાઈ વિશ્વામિત્ર નદી કિનારે આવેલું છે આમ જોઈએ તો વડોદરા છે એના વચ્ચેથી બે ભાગ આ વિશ્વામિત્રી નદી કરે છે અને આ વિશ્વામિત્રી છે એની અંદર મગરોનું પ્રમાણ વધુ જોવા મળે છે એટલે આ નદીને લિમ્પ ઓફ ગુજરાત તરીકે પણ ઓળખવામાં આવે છે મદ્રાસ રાજ્યના સૌ પ્રથમ ગવર્નર બનનાર ગરબા ગુજરાતી કોણ હતા તો કે ભાઈ ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી છે એ મદ્રાસના પ્રથમ ગવર્નર બન્યા હતા અને એ પણ ગરબા ગુજરાતી હતા વિશ્વમાં સૌ પ્રથમ જ સ્થપાઈ હોય તેવી કઈ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થઈ છે તો ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે બરોબર જે ગાંધીનગર ખાતે આવેલી છે તો આવી યુનિવર્સિટી ક્યાંય સ્થપાણી હોય એવો પ્રથમ ઘટના આવી ગુજરાતમાં બની છે કે જે ફોરેન્સિક સાયન્સને લગતી રિસર્ચ કરતી હોય ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા જેને આપણે ગેડા તરીકે ઓળખીએ છીએ એ ક્યાં આવેલું છે તો કે ભાઈ એ વડોદરા ખાતે આવેલી છે ગાંધીજીના સ્વપ્નનું ભારત ક્યાં પુસ્તકમાં જોવા મળે છે તો કે હિન્દ સ્વરાજ નામના પુસ્તકમાં જોવા મળે છે વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે ગુજરાતનું તો મિત્રો આપણે બધાને ખબર છે કે વિસ્તારની દ્રષ્ટિએ હવે સ્થાન ગુજરાતનું થઈ ગયું છે પાંચમું યાદ રાખવાનું જમ્મુ કાશ્મીર ડિવાઈડ થયું છે એટલે પાંચમું થઈ ગયું છે આ જે નવમું આપેલું છે એ ખરેખર આવવું જોઈએ વસ્તીની દ્રષ્ટિએ વસ્તીની દ્રષ્ટિએ છે છે એ ગુજરાત નવમું પણ વિસ્તારની કેટલામું છે છે તો કે ભાઈ પાંચમું આપણી આજુબાજુના જે રાજ્યો છે એ જ તો ત્રણ છે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે પછી ઉત્તર પ્રદેશ છે અને પાંચમા ક્રમે આવે છે મારું ગુજરાત બરાબર એટલે એ પ્રશ્નને ખાસ સમજવા જેવો છે ભરવાડના સ્ત્રી પુરુષો ઢોલના તાલે ઠેકડા મારી સામા સામા નૃત્ય કરે તો એને કહેવાય હુડારાશ રબારીઓ દ્વારા કરવામાં આવતું ખૂબ જ બારીક ભરત કામ એને કહેવામાં આવે છે ટોડલિયા ગાંધીજી ક્યાં રાજ્યના રાજવીના સરમુખત્યાર સાહેબ વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા તો કે રાજકોટના રાજવી હતા અને મિત્રો એવું બને છે કે ગાંધીજી એકમાત્ર એમના જીવનનો એવો સત્યાગ્રહ કે જેમાં ગાંધીજીએ હારનો સામનો કરવો પડ્યો હતો અને પછી ગાંધીજી એક પોતાના લેખની અંદર લખે છે કે હું હારી ગયો એવો એક શીર્ષક હેઠળ પોતે એક લેખ લખે છે મરકીના રોગની દવા શોધનાર પ્રખર રસાયણ શાસ્ત્રી કોણ હતા ત્રિભુવન દાસ ગજ્જર જે હતા સુરતના બરોબર એ એક પ્રખર રસાયણ શાસ્ત્રી હતા જેને મરકીના રોગની દવા શોધી હતી વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી વિક્રમભાઈ સારાભાઈના નામ ઉપરથી પુરસ્કાર આપવામાં આવે છે જળ બિડારી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે તો કે નર્મદામાં એશિયાટિક લાયન છે દિવસમાં કેટલો ખોરાક ખાઈ શકે તો કે ભાઈ ત્રીસ કિલો જેટલો ખોરાક છે એક દિવસમાં ખાઈ શકે છે દો હદ શબ્દ ઉપરથી કયા શહેરનું નામ જોડાયેલું છે તો દાહોદ એ તો બધાને ખબર પડી જાય ગુજરાત ભૂમિ માર્ગથી અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલો છે લગભગ પાંચ છ વાર પ્રશ્ન પૂછાયેલો છે તો કે ભાઈ ત્રણ રાજ્યો સાથે જોડાયેલો છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વડોદરાનું ક્યુ મ્યુઝિયમ તેમાં સચવાયેલા વૈવિધ્ય સભર દુર્લભ વસ્તુઓ માટે જાણીતું છે તો મહારાજ ફતેહસિંહ મ્યુઝિયમ નાણાં મંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ એટલે કે આઠ વખત બજેટ રજૂ કરનાર કોણ હતા મોરારજીભાઈ દેસાઈ ગુજરાત સાહિત્ય શીતળાના કારણે આંખો ગુમાવી છતાં હિન્દુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર એક વિદ્વાન અને ગુજરાતના સાહિત્યના તારલા કહી શકાય એવા કોણ તો કે ભાઈ પંડિત સુખલાલજી સત્તર વર્ષની વયે પોતાની આંખો ગુમાવી દે છે શરૂઆત માર્ચ રોજ થઈ હતી ટેકનોલોજી સંસ્થા ક્યાં આવેલી છે તો કે ભાઈ ગાંધીનગર ખાતે આવેલી છે પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો ઉપર કટાક્ષ કરનાર અખા ભગત અમદાવાદના કયા વિસ્તારમાં એની મૂર્તિ મૂકવામાં આવી છે અથવા પ્રતિમા મૂકવામાં આવી છે તો કે ખાડીયા વિસ્તારમાં અમદાવાદમાં આવેલ સ્થાપત્ય કળાનો બેનમૂન નમૂનો જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી તો કે ભાઈ આપણને ખબર છે બરોબર નસરુદ્દીન અહમદ શાહ જેને આપણે અહમદશાહ બાદશાહ કહીએ છીએ એને બંધાવી હતી આ જુમ્મા મસ્જિદ જે ગુજરાતની સૌથી મોટી મસ્જિદ છે ગાંધીજીને કયા સત્યાગ્રહ બાદ બાપુનું બિરુદ મળ્યું હતું તો એ તો ચંપાણના સત્યાગ્રહ બરાબર ઓગણીસોને સત્તરમાં બિહારમાં કરવામાં આવ્યો હતો પછી સાસ વોફની લડાઈ સામાજિક નવલકથા છે એના લેખક કોણ છે તો કે ભાઈ એ છે મયપતરામ રૂપરામ નીલકંઠ ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગલમાં ફેરવાઈ જાય છે તો એ છે કોલક નદી અને આ કોલક નદીમાંથી જ આપને એક વિશેષ માછલી મળે છે એનું નામ છે કાલુ માછલી મોતી આપતી માછલી જેને આપણે કહીએ છીએ ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું જેને આપણે આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સ કહીએ એનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે તો કે વલસાડ ખાતે આવેલું છે કાંકરિયા તળાવની મધ્ય આવેલી નગીના બનાવવાનું પ્રયોજન શું હતું તો કે સુલતાનો ગ્રીષ્મકાલીન સમયગાળો હોય ત્યારે ત્યાં નિવાસ કરી શકે રમણલાલ નીલકંઠ નું તખ્ત લાયકી ધરાવતું નાટક કયું છે તો કે રાયનો પર્વત આવો અગાઉ પ્રશ્ન પૂછાઈ ગયો છે રાયનો પર્વત શું છે જે નિબંધ છે કે આત્મકથા છે કે શું છે એવી રીતે તો આ એક રાયનો પર્વત છે એક નાટક છે ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હેમચંદ્રાચાર્યનો પ્રસિદ્ધ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દનું શાસન સિવાય બે કૃતિઓ કંઈ મહત્વની છે તો કે એક છે કાવ્યનું શાસન અને છંદાનું શાસન ગુજરાતમાં પહેલી મેના દિવસને કયા દિવસ તરીકે ઉજવે છે તો કે ભાઈ ગુજરાત સ્થાપના દિવસ અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ તે જ દિવસે ઉજવવામાં આવે છે અમદાવાદમાં સાબરમતી નદી ઉપર જે સાબરમતી નદી ઉપર જે રિવરફ્રન્ટ જે આકાર લઈ રહી છે તો એ કેટલી એની લંબાઈ છે તો કે સાડા બાર કિલોમીટર જેટલી એની લંબાઈ છે ગુજરાતમાં મૌર્ય મૌર્યવંશનું શાસન કેટલા વર્ષ હતું તો કે એકસો ને સાડત્રીસ વર્ષ જેટલું હતું સુરત જિલ્લામાં કઈ નદી પર હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે તો એ તાપી નદી ઉપર કરવામાં આવ્યું છે ભરૂચ શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો કે નર્મદા નદીના કિનારે હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન છે તો કે બાપુ એટલે કે ગાંધીજીનું ગુજરાત સાહિત્ય અકાદમીનું સામયિક ક્યુ પ્રકાશિત થાય છે તો કે ભાઈ શબ્દસૃષ્ટિ ગુજરાતનો સૌથી મોટો નરી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે તો મિત્રો મરી નેશનલ પાર્ક આપણે ક્યાં આવેલો છે તો કે ભાઈ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આવેલો છે પણ મુખ્યત્વે કેવો હોય તો જામનગરમાં વધુ વિસ્તાર છે એટલે જામનગરમાં આવેલો છે પોરબંદર આવશે નહીં ગાંધીજીએ કોને ગુજરાતના ભૂષણ કહીને નવાજ્યા હતા તો જયકૃષ્ણ ઠાકર ગુજરાતનો સૌથી મોટો બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે વધઈ ખાતે આવેલો છે બે પોઈન્ટ એકતાલીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞ શૂન્યનો અવિષ્કાર કર્યો હોવાનું મનાય છે તો એ છે બ્રહ્મગુપ્ત પછી ભલું થયું ભાંગી ઝંઝાળ સુખે ભજસુ શ્રી ગોપાળ આ ઉગતી ભક્ત કવિ નરસિંહ મહેતાની છે બરોબર બરાબર ભક્તકવિ દયારામની આદિ કવિ નરસિંહ મહેતા બરાબર ભક્ત કવિ ઉપનામ આમ તો દયારામનું છે વધેમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટાનીકલ ગાર્ડન છે એનો વિસ્તાર તો કે બે કોટ એકતાલીસ વર્ષ કિલોમીટર મેં તમને હમણાં જ કીધું કવિતા આત્માની અમૃત કલા છે આવું કોને કહ્યું તો કે ભાઈ આનંદ શંકર ધ્રુવ છે એને આવું કહેલું છે ચોટીલા ડુંગર ઉપર ક્યાં માતાજીનું મંદિર છે તો કે ભાઈ ચામુંડા માતાનું મંદિર છે વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદી ક્યાં આ ખાતને મળે તો કે ભાઈ ખંભાતના આ ખાતને મળે છે અઢારમી સદીમાં બંધાયેલ ગોંગળ જે સ્ટેટ છે એનો રજવાડી મહેલનું નામ તો કે નવલખા પેલેસ નવલખા પેલેસ ના પ્રશ્નો બહુ બધી વાર પૂછાઈ ગયા છે અને ક્યાં આવેલું છે ગોંડલમાં સૌ પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ તો કે ભાઈ મહેતા પ્રજ્ઞા ચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્ય કરે છે તો કે ભાઈ અંધજળ મંડળ છે જે ક્યાં આવેલું છે તો કે ભાઈ અમદાવાદ ખાતે આવેલું છે તે કાર્ય કરે છે ગોળમેજી પરિષદમાં જવા માટે ગાંધીજીને ઉદ્દેશીને મેઘાણીએ ક્યુ કાવ્ય લખ્યું છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ નરસિંહએ પોતાના પદોમાં મુખ્યત્વે કયા માત્રમે છંદનો ઉપયોગ કર્યો હતો એ છે ઝૂલણા નવા વિધાનસભાના બિલ્ડિંગનું નામ કોના નામ ઉપરથી રાખવામાં આવ્યું તો વિઠ્ઠલભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ કર્કૃત ગુજરાતમાં ક્યાંથી પસાર થાય તો કે ભાઈ ઉત્તર ભાગમાંથી પસાર થાય છે ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે ત્યારે એના માટે કઈ એક સરકારી વાહનની સેવા કાર્યરત છે તો કે એકસો આઠ ભારતનું સૌથી મોટું એવિયરી કે પક્ષી ગૃહ ક્યાં આવેલું છે તો કે ગાંધીનગર ખાતે આવેલું છે જેને આપણે ઇન્દ્રોડા પક્ષી ગૃહ કે એવિયરી કહીએ છીએ કયા શહેરમાં શાહ ઉર્ષ ઉર્સ ઉજવવામાં આવે છે તો અમદાવાદમાં ગુજરાતની ભૌગોલિક સીમાનો વિસ્તાર કયા વંશ અથવા કુળના શાસનમાં સૌથી વધુ થયો તો સોલંકી વંશ જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયો તો માંડલી રાજસ્થાન ખાતે થયો હતો ગુજરાતી પરદા પર પહેલીવાર વાર એરપોર્ટ નું દ્રશ્ય કયા નાટકમાં રજૂ થયું હતું તો એ છે આત્માને ઓઝલમાં રાખ નામનું નાટક ભજવવામાં આવ્યું હતું એમાં ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે તો કે ભાઈ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા ખાતે નર્મદને મનમોજીના સ્વભાવને કારણે મિત્રો લાલાજીના ઉપનામથી બોલાવતા હતા રંગદૂત મહારાજનો આશ્રમ ક્યાં આવેલો છે તો કે નારેશ્વર ખાતે આવેલો ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ નવલકથા કરણ ગેલો અઢારસો ને છાસઠ માં નંદશંકર તુર્જાશંકર મહેતા દ્વારા ગુજરાત સલ્તનતના કયા બાદશાહને મુસ્લમાનોનો સિદ્ધરાજ અને અકબર એવા ઉપનામો આપવામાં આવ્યા છે તો એ છે મોહમ્મદસો બેગડો આદિવાસી લોક કળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી કે માહિતી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો કે ડાંગ ખાતે નોબલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ ગીતાંજલિનો અનુવાદ કોને કર્યો તો કે કવિ કાંતે કરેલો છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર ગુજરાતનું તો કે ભાઈ અમદાવાદ છે તરણેતરનો મેળો કોના વિજય માટે ઉજવાય છે તો કે અર્જુન અને દ્રૌપદીના વિજય માટે એટલે કે અર્જુને મત્સ્યવેદ કરી અને દ્રૌપદીજીને મેળવ્યા હતા એની વિજય માટેનો આ મેળો માનવામાં આવે છે લોથલમાં સંસ્કૃતિના લોકો કઈ ધાતુનો ધાતુમાંથી એક એક ચોક્કસ માપ દર્શાવતી ફૂટપટ્ટી બનાવતા હતા તો હાથી બનાવેલી ઓગણીસો સાઠની ત્રીસમી એપ્રિલે ગુજરાત કયા રાજ્ય સાથે જોડાયેલું હતું તો કે બૃહદ મુંબઈ રાજ્યનો એક હિસ્સો હતો અને એક મે ઓગણીસો સાઠથી થી ગુજરાત અલગ બને છે મહેપતરામ રૂપરામ નીલકંઠે ક્યુ પ્રવાસ પુસ્તક લખ્યું હતું તો ઇંગ્લેન્ડ ની મુસાફરીનું વર્ણન મહાત્મા ગાંધીએ કયા પુસ્તકથી પ્રભાવિત થઈ તેનો સર્વોદય નામે ભાવાનુવાદ કર્યો હતો તો એનું નામ છે ઇન્ટુ ધીસ લાસ્ટ બરોબર અમુકમાં ઇન્ટુ ધી લાસ્ટ કે અમુકમાં ઇન્ટુ ધીસ લાસ્ટ કે ગુજરાતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી તો મિત્રો સૌપ્રથમ કહીએ તો આમ તો મહારાજ સિંહાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના સૌપ્રથમ થઈ પણ કાયદેસર રીતે કહી તો ગુજરાત યુનિવર્સિટીની સૌપ્રથમ સ્થાપના થઈ કહેવાય પણ જો કઈ રીતે પ્રશ્ન પૂછેલો એના ઉપર વધુ આધારિત બને છે કારણ કે આ એમએસ યુનિવર્સિટીની સ્થાપના અઢારસો ને એક્યાસી માં સયાજીરાવ ગાયકવાડે સૌ પ્રથમ કરી ત્યારે કોલેજ તરીકે સ્થાપના થઈ અને પછીથી એને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે પણ ગુજરાતમાં સૌપ્રથમ યુનિવર્સિટી તરીકે ગુજરાત યુનિવર્સિટીને ધ્યાને લેવામાં આવે છે ગુજરાતના કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય તો એ થાય છે ઓઠા ખાતે કઈ સદીમાં એક

છાત્રાલયોનું નિર્માણ કરાવી અને દેશ વિદેશમાં ભણવા જઈ શકે તે માટેની સ્કોલરશિપની વ્યવસ્થા કરી હતી સર સયાજીરાવ ગાયકવાડ વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી બિલિયડ ખેલાડીનું નામ તો કે ગીત શેટ્ટી કવિ રાજેન્દ્ર શાહને બે હજાર એકમાં પોતાના કાવ્ય પ્રધાન બદલ કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે તો કે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવેલો છે અને પછી કયા રાજવીના શાસનને કારણે ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે તો એ છે સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના સૌ પ્રથમ ગ્રજલકાર કોણ હતા તો મિત્રો એ હતા બાલશંકર કંથારીયા પછી તો કે ભાઈ રાણી સિપરીની મસ્જિદને કોણે અમદાવાદનું રત્ન કહી છે તો એ છે જેમ્સ ફર્ગ્યુશન નવલખી બંદર ક્યાં આવેલું છે તો મિત્રો જવાબ આવશે મોરબી ખાતે આવેલું છે તમે જો સીધે સીધી પીડીએફ વાંચી લેતા હોય તો જે પ્રશ્ન ખોટા હોય બરાબર એમાં તમારા માર્ક જાય માખીમાર કુડનું કીઓ પક્ષી શિયાળો ગાળવા માટે હિમાલયથી ગુજરાતમાં આવે છે તો એનું નામ છે ફિરોજી માખીમાર તેજાવી પત્રકાર તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે ચંદ્રકાંત ભક્ષી પદ્મભૂષણનું સન્માન મેળવનાર મહાન ક્રિકેટર અને ગુજરાતી હોય તો એવા છે વિનુ માકડ ગંગા પુત્ર વધુનું નામ તો કે પાનબાઈ એમાં દરેક ગીતોની અંદર લગભગ એમનું નામ હોય જ છે ગુજરાત ઇકોલોજી કમિશનનું વોડું મથક ક્યાં આવેલું છે તો કે ભાઈ વડોદરા ખાતે એટીએલ એટલે કે અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી મહાત્મા ગાંધીજી ઓગણીસો વીસમાં મણિલાલ દ્વિવેદીએ લોર્ડ લીટનની કઈ અંગ્રેજી નવલકથાનો અનુવાદ કર્યો હતો તો એ નવલકથાનું નામ છે જે નો ની ભારતનો સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન તો કે ભાઈ જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે અડાલદની વાવ ચોર્યાસી મીટર જેટલી લંબાઈ ધરાવે છે ઋગવેદમાં કઈ નદીનો ઉલ્લેખ જોવા મળે છે તો આપણે એમ થાય ગંગાનું હશે પણ ખોટું પડે જે સરસ્વતી નદી છે પણ અહીં ગુજરાત શબ્દ ચોખ્ખો ઉમેલો છે એટલે સરસ્વતી યાદ રાખવાનું છે પણ ઋગ્વેદનું નામ આવે તો ઘણીવાર આપણે ગુજરાતની નદી પૂછે તો નર્મદા તરફ આપણે વધારે આકર્ષાય અથવા એમ થાય કે સૂર્યપુત્રી તાપીને કહીએ છીએ તો તાપી લખવા આપણે વધુ ખેંચાય પણ લખવાનું નથી સાચો જવાબ આવે છે સરસ્વતી નદીનો ઉલ્લેખ ઋગ્વેદમાં વધુ જોવા મળે છે મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ તો કે ભાઈ એ બાવડા ખાતે થયો હતો મધ્યકાલીન સાહિત્યમાં જ્ઞાનનો ગર્વો વડલો કોને કહેવામાં આવે છે તો કે અખા ભગતને ગુજરાતમાં સદાવૃત સંત તરીકે જલારામ બાપા જાણીતા છે કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય આણુ કાઉન્સિલના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું તો મધુકર મહેતા લક્ષ્મીવિલાસ પેલેસ કોના બનાવીયો હતો તો કે ભાઈ સયાજીરાવ સંજેરમ ગાયકવાડ દ્વારા બનાવવામાં આવ્યો હતો ગુજરાતનું કયું લોકકૃત્ય છે એ કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે તો ટીપણી રુત્ય ચોરવાડની મલપા કરવામાં આવે છે જામનગરનો અજાયબ કિલ્લો કોણે અને ક્યારે બંધાવ્યો હતો તો કે ભાઈ 1784 થી 1789 ના પાંચ વર્ષ દરમિયાન દીવાન વેરાવણ ખવાસ દ્વારા એ કિલ્લો બનાવવામાં આવ્યો હતો ગુજરાતનું તપસ્વી કાવ્ય કોણે લખ્યું કવિ નાનાલાલ જીપીએસસી ફેવરિટ ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે તો સૌરાષ્ટ્ર કઈ સંસ્થા અને શિલાલેખોની જાળવણી કરવાનું મુખ્ય કામ કરી રહી છે તો એ સંસ્થાનું નામ છે લાલભાઈ દલભતભાઈ ઇન્ડોલોજી ગુજરાતમાં લાલ રંગનો ડોલોમાઈટ આરસ અથવા પથ્થર ક્યાંથી મળે આવે છે છુછાપુરા ખાતેથી કચ્છના કયા ગામને હેરિટેજ વિલેજ જાહેર કરાયું છે તો તેરા ગામ ગુજરાતનો કયો જિલ્લાનો દરિયાકાંઠો સૌથી લાંબો છે બરોબર તો અત્યારે જવાબ શું આવશે કચ્છ આવશે કારણ કે દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર દરિયા કિનારો ચારસો ને છ કિલોમીટર જેટલો છે પછી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડનું વડું મથક વડોદરા ખાતે આવેલું છે ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાના પથ્થરોની ટેકરીઓથી ઘેરાયેલો હોય એ છે ગોપનાથ ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ ક્યાં સુધારા કે ઘર છોડ્યું તો એ હતા કૃષ્ણદાસ મુરજી આ મનભાંચમના મેળામાં ગીતના કવિ કોણ છે તો રમેશ પારેખ છે એને લખેલું છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું તો કે જહાંગીરનું રાજ હતું ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત ક્યારે થઈ હતી તો મિત્રો વડોદરા ખાતે થઈ હતી અને વર્ષ હતું ઓગણીસો ને ઓગણચાલીસનું યાદ રાખવાનું છે ઓગણીસો ઓગણચાલીસમાં વડોદરામાં રેડિયો સ્ટેશનની શરૂઆત થઈ હતી અહીં ચૌધરી આપેલું છે એ ખોટું છે ટેક્સટાઇલ સંશોધન ક્ષેત્રે કાર્યકરથી અટેરાની સ્થાપના કોણે કરી હતી અને કોની સાથે મળીને તો કે ભાઈ ડૉક્ટર વિક્રમભાઈ સારાએ કરી હતી કસ્તુરભાઈ લાલભાઈ અને શાંતિ સ્વરૂપ ભટનાગર સાથે મળીને ગુજરાતની અધિકતમ બારમાસી નદીઓ તો કે ભાઈ દક્ષિણ ગુજરાતમાં થઈ અને વહે છે ક્યા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી જોડાયા તો કે ભાઈ ખેડા સત્યાગ્રહ ઓગણીસો અઢારથી સત્તર અઢારથી પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોને કરી તો કે ઠક્કર બાપાએ કરી ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર તો કે ભાઈ ગોરખનાથ નામનું શિખર છે જે ગિરનારની ટેકરીઓના ભાગરૂપે આવેલું છે દૂરવર્તી શિક્ષણ માટે ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી તો કે બી યુ જેને આપણે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કહીએ છીએ ગિરના માલધોરીનું પરંપરાગ જે રહેણાંક છે એને આપણે ઝોકના નામે ઓળખીએ છીએ ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રા ખાતે આવેલું છે કુમારપાળે હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી જૈન ધર્મ છે એ સ્વીકાર્યો હતો મનુભાઈ ત્રિવેદીનું તખલ્લુસ તો કે ગાફિલ છે આઈટી નું પૂરું નામ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યાં કવિ નિરક્ષર હતા ભોજા ભગત છે એ નિરક્ષર હતા અને ભોજા ભગત શું લખતા હતા તો કે ભાઈ ભોજા ભગતના ચાબખા છે એ પ્રખ્યાત હતા અને મહારાષ્ટ્રના ફટકા ઉપરથી આ ભોજા ભગત ચાબ ખાલી આવ્યા હતા ઓગણીસો સાતમાં બંધાયેલા વાંકાનેરના પ્રસિદ્ધ મહેલનું નામ શું હતું રણજીત વિલાસ પેલેસ અને રણજીત જામનગર છે અમર વિલાસ અને રણજીત વિલાસ પેલેસ કે બે એક જ છે ઓગણીસો ત્રીસ માં ગાંધીજીએ દાંડી યાત્રા કરી અમદાવાદથી કેટલા કિલોમીટરની હતી તો કે ત્રણસો પિંચ્યાસી કિલોમીટરની હતી ભક્તિને સ્વતંત્ર રસ તરીકે સ્વીકારવાની હિમાયત કોણે કરી બાલશંકર કંથારીયા પોરબંદરમાં શાસન કર્યું તો કે જેઠવા જેવંશ લાકડીના બે દંડી રમાતા રાસને ક્યાં નામે ઓળખવામાં આવે જો ઓપ્શનમાં ગરબા લખ્યું હોય તો આપણે ગરબા જ લખી નાખીએ અને ખોટું પડે એ કહેવાય લટુકા રાસ યાદ રાખજો દાંડિયા રાસ એમાં ઓપ્શન જ નહીં હોય બરાબર ગરબા ઓપ્શનમાં હશે તો આપણે એ ટીક કરી નાખીએ એવી ભૂલ ન થાય અને લટુકા રાસ કહેવાય કચ્છ જિલ્લાનું વડું મથક તો કે ભાઈ ભુજ છે કચ્છનું ક્યુ સ્થળ બ્લોક પ્રિન્ટિંગ માટે જાણીતું છે તો કે ધામણકા જલારામ બાપાનું મંદિર તો કે વીરપુર ખાતે આવેલું છે જિલ્લો રાજકોટ ગુજરાતના કયા દ્વેપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે તો કે ભાઈ સૌરાસનો 1919 માં કયા એક વિરુદ્ધ ગુજરાતમાં હડтар પડી તો કે 1919 નો સિડની રોલેટ દ્વારા લાવવામાં આવેલો રોલેટ એક્ટની વિરુદ્ધમાં દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શૈક્ષણિક રીતે આગળ લાવવા માટે કયા ગાંધીકારી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો હતો તો એ હતા જુગતરામ દવે મહાત્મા ગાંધીજીના પરિવારના કઈ વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર લખ્યું હતું તો એ હતા રાજમોહન ગાંધી પછી આઈપીઆર નું પૂરું નામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે તો કે વાસુકી રાખના રમકડા રામે રમતા મૂક્યા આગીત છે અવિનાશ વ્યાસે રચેલું છે ગુજરાતના સલ્તનતના કયા બાદશા અને મુસ્લિમો સિદ્ધરાજ અને અકબર ગણવામાં આવે છે તો મહમચા બેગડો શિશુપાલ વધની રચના મહાકવિ માર્ગે કરી હતી સરસ્વતી ચંદ્ર શ્રેણીના ગીતો કોણે લખ્યા હતા તુષાર સુક્લ લખ્યા હતા આપણે એમ જે સરસ્વતી ચંદ્ર ગોવધન ત્રિપાઠી કોટું બળિયે ઓપ્શનમાં ગોવધન ત્રિપાઠી આપેલું જ હોય પણ એના ગીતો લખનાર તુષાર સુક્લ હતા બરાબર કે જેને એક ડાળના પંખી નામની આપણે દૂરદર્શનમાં સિરિયલ આવતી એના ગીતો પણ લખેલા હતા આદિવાસી લોક કથાને સાથે સંબંધિત સાપુતારા આદિવાસી મ્યુઝિયમ ડાંગમાં આવેલું છે અમદાવાદના એલિસ બ્રિજના સ્થાપત્ય રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ હતા શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપનારી સરદાર પટેલ યુનિવર્સિટી વલ વિધિનગર ખાતે આવેલી છે અનુસૂચિત જનજાતિને યુવાનોમાં તીર કામઠાનું કૌશલ્ય માટે એકલવ્ય આર્ચરી એકેડમી અથવા સંસ્થા છે એ કાર્ય કરે છે ગુજરાતના કયા ક્રાંતિકારી ગુજરાતના સર્વોચ્ચ ન્યાયાલયના જે ઉચ્ચ ન્યાયાધીશ તરીકે રહ્યા હતા તો એ હતા અબ્બાસ તૈયજી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પછી વસ્તુની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી નાનો જિલ્લો તો કે આમ છો ડાંગ છે પછી વડોદરા શહેરમાંથી કઈ નદી વહે છે તો કે ભાઈ વિશ્વામિત્રી કાંકરિયા તળાવ છે એનું અસ્તિત્વ કયા સાલમાં આવ્યું તો કે ચૌદસો માં જેના કિનારે એક હજારને આઠ સીલિંગ આવેલા છે એવું શસ્ત્રલિંગ સરોવરના અવશેષો ક્યાં જોવા મળે છે તો કે ભાઈ પાટણ ખાતે પણ જોવા મળે છે અને આ શહસ્ત્રલિંગ સરોવરને જો મહાસર સરોવર તરીકે પણ ઓળખવામાં આવે છે તો ઘણીવાર શસ્ત્રલિંગ સરોવર ક્યાં આવેલું એમ નહીં પૂછે એમ પૂછે મહાસર સરોવર ક્યાં આવેલું છે તો એ પાટણ ખાતે આવેલું છે સિદ્ધહેમ શબ્દાનું શાસન કયા પ્રકારનો સાહિત્યકારમાં લખવામાં આવ્યો છે તો તો એ છે છે મુખ્યત્વે લખવામાં આવ્યો સોનેટ નામ કે મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌ પ્રથમ નાટકમાં સંગીત આપેલું તો કે લવકુશ પાને સીતા ત્યાગ નામની જે નાટક છે એની અંદર સંગીત આપ્યું હતું નાસિક ગુફામાં વિશિષ્ટના પુત્ર પુલવામીના શિલાલેખમાં સુરત શબ્દ જોવા મળે છે એ સૌરાષ્ટ્રનો ઉલ્લેખ કરે છે આવી ગયેલો છે પ્રશ્ન ઉપર ગુજરાતમાં સૌથી જૂનું મ્યુઝિયમ તો કે કચ્છ મ્યુઝિયમ છે જે ભૂજમાં આવેલું છે કોના શાસનકાળ દરમિયાન ગુજરાતને અમદાવાદથી પાટનગર ચાંપાને લઈ ગયો તો કે એ હતો મોમસો બેગડો રવિશંકર મહારાજનો જન્મ તો કે ભાઈ ખેડા જિલ્લાનું રઢુ ગામ છે ત્યાં જન્મ થયો હતો આ સરસ્વણી છે બરોબર ત્યાં એમનું વતન ગણવામાં આવે છે ખેડા જિલ્લાનું રઢુ ગામ છે ત્યાં એમનો જન્મ થયો હતો એટલે આપણે યાદ રાખવાનું છે નરસિંહ ગૃહ ત્યાગ કરી ક્યાં ભગવાનની આરાધના કરેલી તો કે ભગવાન શિવની આરાધના કરેલી કન્યા કેળવણી કનૈયાલાલ માણેકલાલ મુનશી કાર્તિક પૂર્ણિમાનો મોટો મેળો ક્યાં ભરાય છે તો કે ભાઈ સોમનાથ ખાતે સોમનાથ સોમૈયા દાદાના સાનિધ્યમાં આ ભરાય છે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના બે હાજર આઠમાં વેરાવળ ખાતે થઈ હતી બાના બાલામના નામથી કોણ જાણીતું છે તો કસ્તુરબા ગાંધી જાણીતા છે સરદાર વલ્લભભાઈ પટેલનું વતન કયું છે તો કે કરમસદ છે પણ એનું જન્મસ્થળ પૂછાય તો કયું છે તો નડિયાદ છે ગુજરાત બહાર પૂજ્યશ્રી મોટે ક્યાં આશ્રમ સ્થાપ્યો હતો કે ભાઈ કાવેરી નદીના કાંઠે કુંભકોણમમાં કવિ ભાલણે નડાખ્યાનની રચના સંસ્કૃત ગ્રંથોને આધારે કરી હતી તો એ નડાખ્યાનનું નામ સંસ્કૃતમાં નૈષધ ચરિત્ર અથવા નલચંપુ એવું હતું મહાદેવભાઈ દેસાઈની સમાધિ તો કે પુના ખાતે આગાખાન મહેલની બાજુમાં ઓમ સમાધિ આવેલી છે ભદ્રમ ના મુખ્ય પાત્રનું નામ શું છે તો કે મુખ્ય પાત્રનું નામ ભદ્રમ ભદ્રમ છે કવિ આખો અમદાવાદમાં ક્યાં રહેતો તો કે ભાઈ દેસાઈની પોળ ખાડિયા ખાતે રહેતો હતો અને આ જેની પ્રતિમા મૂકવામાં આવી હતી એ પ્રશ્ન ઉપર આવ્યો હતો કચ્છની ભીત ચિત્રો ક્યાં નામે ઓળખાય છે તો કામંગારી શૈલી જીપીએસસી ફેવરિટ વીજળીને ચમકારે મોતીડા પરોવે આ પદ છે ગંગા ગંગા સતીનું છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે તો ઉના તાલુકો ગીર સોમનાથમાં આવેલો છે ભક્ત કવિ ત્રિગંગાનું વતન ગુજરાતમાં સૌ પ્રથમ અંગ્રેજી શાળાના હેડ દાદોભા પાંડુરંગ નામના વ્યક્તિ હતા અંગ્રેજી શાળાના હેડ માસ્ટર હતા તો એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મોન મંદિરની સ્થાપના કોને કરી હતી આઈ થિંક આ વખતે પીએમાં હતો પૂજ્યશ્રી મોટા સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન ક્યાં પુસ્તકમાં જોવા મળે છે તેની આરતી ગુજરાત રાજ્યના ઉદઘાટક તો કે રવિશંકર મહારાજ પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ વિજેતા જે કૃતિ છે એના ઉપર કઈ ફિલ્મ બની હતી તો કે ભાઈ માનવીની ભવાઈ સંતરામ મહારાજ નું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે તો કે ભાઈ નડિયાદ ખાતે આવેલું પ્રથમ ગુજરાતી શાળા ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી તો મિત્રો યાદ રાખવાનું છે અહીં સુરત આપેલું છે અને અઢારસો છત્રીસ આપેલું બે ખોટું છે કારણ કે અઢારસો ને છવ્વીસ માં પ્રથમ ગુજરાતી શાળાની શરૂઆત થઈ હતી અને એ થઈ હતી અમદાવાદથી યાદ રાખવાનું છે આ બે બે વિકલ્પ અહીં આપેલું છે એ ખોટું છે બરાબર બેઠે બેઠી ક્યાંકથી ઉઠાંતરી થઈ હોય એટલે એવું બને કબીરપંથી સંતો ક્યાં નામથી ઓળખાય છે તો કે ભાઈ શાહેબના નામથી ઓળખાય છે ટોર્સ વોર એન્ડ પીસ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો કે ભાઈ જયંતી દલાલે કર્યો હતો અખા ઉપરાંત ક્યાં કવિ છપ્પા લખ્યા છે તો એ છે શામળ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો કે બનાસકાંઠાના દાંતીવાડા ખાતે ગુજરાત રાજ્યની મુખ્ય ભાષા કઈ છે ઓહ બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો તો ગુજરાતી ગુજરાતના ક્યાં અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી તો હોમી ભાભા એક વિજય છે હોમી શેઠના તો આ બે અલગ અલગ વ્યક્તિ છે યાદ રાખજો ઉત્કૃષ્ટ કાસ્ટ કલાનો નમૂનો ગણાતી ગોપાલ દાસની હવેલી ક્યાં આવેલી છે તો કે વસોમાં આવેલી છે કયા ગુજરાતી મહિલા સ્વતંત્ર સેનારી મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ તરીકે રહી ચૂક્યા છે તો હંસાબેન મહેતા ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો તો કે પોરબંદર ખાતે ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતન પ્રેમના સૌપ્રથમ કાવ્યો કવિ નર્મદે આપ્યા હતા ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે અને તેનું મૂળ નામ તો કે ભાઈ અમદાવાદ ખાતે આવેલા છે એનું મૂળ નામ સીધી બસીરની મસ્જિદ એવું છે ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર ગોરખનાથ જે ગિરનારની ટેકરીઓના ભાગરૂપે આવેલું છે ડુંગળીનો સૌથી વધારે ઉત્પાદન કે પાક ક્યાં લેવાય છે તો કે ભાવનગરમાં અને એમાં પણ પૂછાય તો મહુવામાં પ્રજાબંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટર જેમણે દાંડી કુચનું અતથી ઇત સુધીનું રિપોર્ટિંગ કર્યું હતું એનું નામ છે કપિલ દવે એટલે કે કપિલ પ્રસાદ દવે શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે બસો જાતના વિદેશી પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બને છે તો એ છે વર કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં સમાય જાય છે તો પેલા તો મિત્રો સમજવા જેવું છે કે અહીં કચ્છ શબ્દ જ ન આવે અહીં મિત્રો જવાબમાં લખું જોઈએ ગુજ બરોબર તો ગુજરાતની કઈ નદી કચ્છના નાના સમાઈ જાય છે તો ગુજરાતની વાત કરીએ તો એક તો મચ્છુ આવે બ્રાહ્મણી આવે ફલકુ આવે ઉપરથી વાત કરીએ તો કે ભાઈ બનાસ સરસ્વતી રૂપેણા છ નદીઓ છે કચ્છના નાના રણમાં સમાય છે પણ આ કચ્છની એવો શબ્દ નો ઉમેરવો જોઈએ ગુજરાતની એવો શબ્દ ઉમેરવો જોઈએ હસનપીઠની દરગાહ ક્યાં આવેલી છે તો કે ભાઈ દેલમાલ ખાતે આવેલી છે રીચ માટે ગુજરાતમાં કયા સ્થળે અભ્યારણ આવેલું છે તો રતન મહાલ લીમખેડા દાહોદ ખાતે આવેલું છે

છીએ ભારતભરની દૂધ ડેરી પ્રોડક્ટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ક્યાં આવેલી છે તો આણંદ ખાતે આવેલી છે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોમાંના હૃદયમાં કાયમી સ્થાન પામેલી શિક્ષા પત્રીની રચના કોને કરી હતી તો સહજાનંદ સ્વામીએ ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વ્યાકરણ ગ્રંથ કોને રચ્યો હતો તો કે હેમચંદ્રાચાર્ય નર્મદા અને ઔષંગ નદી જ્યાં સંગમ સંગમસ્થળ થાય છે તે પિતૃત્પનનું સ્થળ કયું છે તો એ પિતૃત્પનનું સ્થળ છે ચાણોદ કરનાળી નરસિંહે પોતાના પદોમાં મુખ્યત્વે કયો છંદ નું પ્રયોજન કર્યું હતું તો એ છે ઝૂલણા છંદ આશાપુરા માતાનો મઢ તો કે કચ્છ ખાતે આવેલો છે ગુજરાતમાં દીપડા અને સાબર માટે જાણીતું અભયારણ તો બરડીપાડા જે ડાંગમાં આવેલું છે ગુજરાતનું સૌથી મોટું માનસિક આરોગ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે તો કે બીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ જે અમદાવાદ ખાતે આવેલી છે નળસરોને અભ્યારણ તરીકે જાહેર ક્યારે કરવામાં આવ્યું હતું વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઓગણીસો ઓગણ કરવામાં આવ્યું હતું અમદાવાદમાં આવેલા રિવરફ્રન્ટની લંબાઈ કેટલી છે સાડા બાર કિલોમીટર જેટલી ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા દર વર્ષે સમર ફેસ્ટિવલનું આયોજન તો કે ભાઈ સાપુતારા ખાતે થાય છે ડાંગ જિલ્લામાં અઢારસો અને ચુમ્લીસમાં બ્રિટિશ નેતંત્રમાં જોડાનાથ ગુજરાતી ભોળાનાથ શારાભાઈ હતા એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ક્યાં આવેલું છે તો કે ભાઈ અમદાવાદ ખાતે આવેલું છે મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય તો કે મહાભટ્ટનો હતો આર્મસ્ટાઇનના સાપેક્ષ સ્વાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગણિતજ્ઞ જે ગુજરાતી હતા એ પીસી વેધનું સંશોધન કાર્ય છે ક્યાં નામે પ્રચલિત થયું તો કે વેધ મેટ્રિક્સ મહાદેવભાઈ દેસાઈની સમાધિ તો કે પુના ખાતે આવેલી છે એનું નામ છે ઓમ સમાધિ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલો હોય એવો ગુજરાતનો વર્જિન બીચ કહેવાય છે તો કે ભાઈ દીવના બીચને વર્જિન બીચ કહીએ છીએ અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા રા બહાદુર રણછોડલાલ છોટાલાલ છે એ ભારતીય પ્રમુખ તરીકે રહી ગુજરાત છે ગોરખનાથની તપોભૂમિ તરીકે આપણે ડુંગરને ધ્યાને લઈએ છીએ લલિતા દુગ્દર્શક નામનું નાટક રણછોડ ઉદયરામે લખેલું છે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ઈશબગુલ પાકે તો મહેસાણામાં યા હોમ કરીને પડો ફતે છે આગે આ પંક્તિ કવિ નર્મદરી છે કે જેનો જન્મ સુરતમાં થયો હતો ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું જોવા મળે છે

છે ઓમ જોઈએ તો તાતાર ખાન એક રીતે સાચું ગણાય પણ ગુજરાતમાં મુદ્દા જે સુબો મૂકવામાં આવે છે એમાં આપણે અલ્લભ ખાનને જ ધ્યાને લઈએ છીએ ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સુબા તરીકે આપણે અલ્લભ ખાનને ધ્યાને લઈએ છીએ એટલે આપણે અલ્લ ખાન ઓપ્શનમાં હોય ત્યાં સુધી આપણે એ ટીક કરવાનું રહેશે પાંડવોની શાળા અને ભીમનું રસોડું તો કે ધોળકા ખાતે આવેલા છે ડાંગ જિલ્લામાં દીપડા અને ચિંકાના રક્ષણ માટે

બરાબર એટલે બે છે એ અલગ અલગ છે જવાબના પ્રશ્ન બે ક્યાં મેદ થતા નથી પણ આપણે કરેક્શન કરી લીધું છે આ શહેરના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કરનાર ગુજરાતી ગણિતજ્ઞતા પીસી વૈદ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની તો આકૃતિ કવિ કલાપીની છે ગુજરાતના કયા જિલ્લાના સૌથી ઓછા તાલુકા છે તો મિત્રો ડાંગ અને પોરબંદરને ત્રણ ત્રણ તાલુકા છે અહીં એક આપેલો છે ડાંગમાં એ જૂની વાત છે બરાબર અત્યારે ડાંગ અને પોરબંદરને ત્રણ ત્રણ તાલુકા છે ગુજરાતનો મહત્વનો ગણાતો ઇરિગેશન પ્રોજેક્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો તો કે ભાઈ દમણ ગંગામાં એટલે કે નદી ઉપર વહેતા સાથે સૌ કોઈ વહે આ કહેવત કોણે કીધી છે તો કે ભાઈ અખો છે કટાક્ષનો દાતા એવા અખાની આ કહેવત છે ગુજરાતી વૈજ્ઞાનિક ભારત અવકાશમાં સંશોધનના પ્રણેતા ગણાય છે તો એ છે વિક્રમભાઈ શારાભાઈ પાલિતાણા જૈન મંદિર કયા પર્વત પર છે તો કે ભાઈ શેત્રુંજ્યા પર્વત પર મોરારજીભાઈ દેસાએ ભારત અને પાકિસ્તાન બંને દેશ તરફથી કયા એવોર્ડ મળેલ છે તો કે ભારત તરફથી ભારત રત્ન અને પાકિસ્તાન તરફથી નિશાને પાકિસ્તાન ગાંધીજીએ દાંડી કૂચ કરી એ કયા કાયદાના ભંગ માટે કરી હતી તો કે ભાઈ મીઠાના કાયદાના ભંગ માટે જીવનમાં ભૂખ ભૂંડી છે અને તેનાથી ભૂંડી તો ભીખ છે આ કોને કીધું તો એ કહેનાર હતા પન્નાલાલ પટેલ અને એ કૃતિનું નામ અહીં આપણે પૂછેલું છે તો કે માનવીની ભવાઈમાં કીધું છે બરાબર ભીખથી ભૂંડી ભૂખ રાજકોટ જિલ્લામાં આવેલ જસદણ નજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે તો કે ભાઈ હિંગોડ ગઢ ઓગણીસો સાતમાં બંધાયેલ વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલું નામ રણજીત દિલાસ પેલેસ મેં પહેલાં કીધું આપણે એને અમર પેલેસ પણ કહીએ છીએ બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કોણે કર્યું સંજય લીલા બંશાળી પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધીનું કીર્તિ મંદિર કોણે બંધાવ્યું તો કે નાનજી કાલિદાસ મહેતા સોમનાથ મંદિર ઉપર ટોચે છે જે કળશ મૂકવામાં આવ્યો છે એનું વજન કેટલું છે દસ ટન જેટલું વજન એટલે આશરે દસ હજાર કિલો જેટલું થાય ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ હંજ ફ્લેમિંગો આ બધા એક જ નામ છે સુરત જિલ્લાની કઈ નદી પર હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે તો તાપી નદી ઉપર કઈ ત્રણ નદીઓ અંતસ્થ કહેવાય તો કે બનાસ સરસ્વતી અને રૂપેણ સૌરાષ્ટ્ર પૂછે તો મચ્છુ બ્રાહ્મણી અને ફલકુ કારણ કે આ છ નદીઓ છે એ કચ્છના રણમાં જાય છે બરોબર દરિયાને મળતી નથી ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિકો સાત તો કે ભાઈ અંકલેશ્વર ગુજરાતનો સૌથી મોટો બંધ તો કે સરદાર સરોવર ડેમ રાજા રણમલના જીવન પર આધારિત કૃતિ તો કે ભાઈ રણમલ છંદ અણહિલપુર પાટણની સ્થાપના કોને કરી હતી તો વનરાજી ચાવડાએ અઠ્યાવીસમી માર્ચ સાતસો ને માં પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળ ગઢી ક્યાં આવેલું છે તો કે ભાઈ જસદન તાલુકામાં ગિરનારનો શિલાલેખ કઈ લિપીમાં કોતરાયેલો છે તો કે બ્રાહ્મી લિપીમાં રવ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો તો કે ભાઈ રંગતરંગ ભાગ છ હાસ્ય છે ગુજરાત સમગ્ર દેશોમાં જોવા મળતી બ્રાહ્મણી કે શંકર સંભળી પોતાનો ખોરાક ક્યાંથી મેળવે તો કે પાણીની અંદરથી પોતાનો ખોરાક મેળવે છે આ મનુભાઈ પંચોડી એટલે કે દર્શકની કઈ નવલકથામાં જેલ જીવનના અંગત અનુભવો લખેલા છે અથવા આલેખેલા છે તો કે ભાઈ બંદી ઘરમાં નરસિંહ મહેતાએ પોતાના કાવ્ય સર્જનના પદ પ્રકાર અપનાવ્યો હતો તો કે ભાઈ અખાનો જન્મ તો કે ભાઈ અમદાવાદના જેતલપુરમાં થયો હતો કવિ અને સંગીતકાર એમ બંને ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવનાર કલાકાર અવિનાશ વ્યાસ છે પવિત્ર શક્તિ તીર્થ અંબાજી ક્યાં જિલ્લામાં આવેલું છે તો કે બનાસકાંઠામાં વરાળથી ચાલતા સો કોટન જીન ની શરૂઆત છે એ અમદાવાદમાં કોને કરાવી હતી તો કે ત્રિભુવન શેઠ નામના એક વેપારીએ ગુજરાત રાજ્યનો વન વિસ્તારની વાત કરીએ તો અઢાર નવસો નવ્વાણું પોઈન્ટ એકાવન ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે જે આશરે આશરે દસ ટકા જેટલો કહી શકાય બરાબર આમ તો સમથિંગ નવ પોઈન્ટ બાસઠ જેવું છે પણ આશરે દસ ટકા જેટલું સિદ્ધેન શબ્દાનુશાસન ક્યાં સાહિત્ય પ્રકારમાં લખવામાં આવ્યો છે તો કે દોહાઓના પ્રકારમાં નવલખી બંદર ક્યાં આવેલું છે પેલા પણ કીધું હતું કે ભાઈ જામનગર જિલ્લો નહીં આવે નવલખી બંદર મોરબી આવે છે કઈ સાલમાં અંગ્રેજો દ્વારા સૌપ્રથમ પ્રથમ દસ ગુજરાતી શાળાઓ સ્થાપવામાં આવી તો મિત્રો અઢારસો ને છવ્વીસ માં અને પેલી ક્યાં સ્થપાઈ હતી અમદાવાદમાં સ્થાપવામાં આવી હતી બરોબર તો એ જ પ્રશ્ન ઉપર આપણે જે સુધાર્યો તો એનું ખંડન અહીં થાય છે ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર તો કે આપણે નળ સરોવર કહીએ છીએ કૃત્રિમ પૂછે તો સરદાર સરોવર કયો ભૂસ્તરીય સમય આરકેન યુગનો એક ભાગ હતો તો એને કહીએ છીએ ધારવાડ દેના બેંકના સ્થાપક તો કે ભાઈ દેવકરણ નાનજીને આપણે દેના બેંકના સ્થાપક તરીકે ધ્યાને લઈએ છીએ પછી ગુજરાતમાં જાણીતું એવું અમદાવાદનું ભદ્રકાળીનું મંદિર છે ક્યાં કાળમાં નિર્માણ પામ્યું હતું તો કે મરાઠા કાળમાં હેમચંદ્રાચાર્યનું જન્મ સ્થળ તો કે ધંધુકા બરોબર એનું મૂળ નામ ચાંગદેવ હતું

તેરા ગામને પાંડવોની શાળા અને ભીમનું રસોડું ધોળકા ખાતે આવેલું છે ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલા ખાતે થયો હતો વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર અમદાવાદ છે ગુજરાતના કયા અનુવૈજ્ઞાની આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી તો એ છે ઓમી ભાભા બરાબર પછી સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે તો કે સહ્યાદ્રી પર્વતમાળા અમદાવાદમાં આવેલી કઈ સંસ્થા છે જે જૈન ધર્મની દુર્લભ હસ્તપત્વ સાચવે છે તો એલડી ઇન્ડોલોજી ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે તો મિત્રો ત્યાંસી સેન્ટીમીટર જેટલો સરેરાશ વરસાદ પડે છે અહીં સણસઠ છે ખોટું છે કારણ કે મેં તમને પહેલાં જ કીધું હતું દૂધસાગર ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે તો કે મહેસાણા ખાતે જામનગરની બાંધણી ઉપરાંત જે કંકુ અને મેસ આ બે વખત પ્રખ્યાત છે કંકુ પણ પ્રખ્યાત છે મેષ અને જેને આપણે કાજળ કહીએ છીએ ગુજરાતી ભાષાના જગતનો ઇતિહાસ લખવાનો સૌપ્રથમ પ્રયાસ છે એ કવિ નર્મદે કરેલો એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની સ્થાપના જીવરાજ નારાયણ મહેતાને જાય છે ગુજરાતના ક્યાં શહેરને ગ્રીન સિટી તો કે ભાઈ ગાંધીનગરને કમા મુનશીનો જન્મ તો કે ભરૂચમાં થયો હતો ઇંગ્લેન્ડની આમ સભામાં ચૂંટાઈ આવનાર સૌ હિન્દી કોણ હતા તો કે ભાઈ દાદાભાઈ નવરોજી વલસાડ જિલ્લાના ક્યાં સ્થળે લેડી વિલ્શન મ્યુઝિયમ આવેલું છે તો કે ધરમપુર ખાતે આ લેડી વિલ્શન મ્યુઝિયમ આવેલું છે વિશ્વની રમતગમત જગતનો પરિચય કરાવતા વ્યાયામ વિજ્ઞાન કોષની યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે તો કે ભાઈ નવ ભાગમાં ગુજરાત રાજ્યની સ્થાપના પછી પહેલું પાટનગર અમદાવાદ બને છે પછી આપણે ગાંધીનગર ખાતે લઈ જઈએ છીએ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં કઈ સંસ્થા પૌરાણિક હસ્તપત્રો અને શિલાલેખોની જાળવણી કરે છે તો કે ભાઈ લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્ય સંગ્રહ આપેલો હતો દલપત રામ દ્વારા ગુજરાતનું સૌ પ્રથમ તેલ ક્ષેત્ર તો કે લુણેજ ઓગણીસો અઠ્ઠાવનમાં આણંદ જિલ્લામાં માટેનું અભ્યારણ ગુજરાતમાં આવેલું છે તો કે દાહોદ જિલ્લામાં વસ્તુપાળને ગુજરાતના મહાતમ્યનું પદ કોને આપ્યું હતું તો કે વિશ્વદેવ વાઘેલા ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેનિંગ કોલેજની સ્થાપના પ્રેમચંદ રાયચંદ દ્વારા અમદાવાદ ખાતે કવિ નર્મદે કોનું પદ વાંચીને લખવાની પ્રેરણા મેળવી હતી તો ધીરા ભગતની ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન તો કે ભાઈ બીજા ક્રમનું છે સેન્ટ્રલ સોર્ટન મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તો કે ભાવનગર ખાતે આવેલી છે ઓગણીસો ચોપનમાં એની સ્થાપના કરવામાં આવી હતી જવાહરલાલ નહેરુના પ્રયાસથી અને કૃષ્ણકુમાર સિંહજીના હસ્તે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ મુખ્ય ગુજરાતી ફિલ્મ તો કે ભાઈ કૃષ્ણ સુદામા ઓગણીસો વીસમાં બની હતી પછી નર્મદા અને નદી જ્યાં સંગમ થાય છે છે ત્યાં એક સ્થળ જેને આપણે કહીએ છીએ કયા આદિવાસી લોક પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા તો એ છે દિવાળીબેન બિલ તો ઓગણીસો નેવ ની અંદર એમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને દુલ્લાભાયા કાગને ઓગણીસો બાસઠ માં ગુજરાતમાં કેવો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે તો કે ભાઈ ધોરીમાર્ગ નંબર આઠ સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો ઝીંઝુવાડાનો કિલ્લો સુરેન્દ્રનગરમાં આવેલો છે નું પૂરું નામ તો કે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન જે અમદાવાદમાં આવેલું છે ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર બરોબર એ કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે તો મિત્રો એકસો ને છ્યાસી ચોરસ કિલોમીટરમાં અમુક બુકની અંદર એકસો વીસ ચોરસ કિલોમીટરની આસપાસ એકસો વીસ પોઈન્ટ છત્રીસ જેવું આપેલું છે તો આપણે ઓપ્શન મુજબ ચાલવાનું સ્નેહ રશ્મિ કઈ પત્રિકા છાપવા બદલ નવ માસની સજા થઈ હતી તો કે સત્યાગ્રહ અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આદિવાસીઓના ઘરને ખોલકુના નામે ઓળખવામાં આવે છે સીતા હરણ કૃતિના કોણ છે વેરી ઇમ્પોર્ટન્ટ પૂછી લીધેલો છે કર્મણ મંત્રી નામના વ્યક્તિ છે એને સીતા હરણ નામની કૃતિ લખેલી હતી વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદની સંસ્થા અપંગ માનવ મંડળ ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી નાની વયે વિકેટકીપરમાં સ્થાન મેળવનાર બેટ્સમેનનું નામ છે પાર્થિવ પટેલ ગુજરાતની કઈ સંસ્થા વન્યજીવોનો અભ્યાસમાં સંરક્ષણ માટે કામગીરી કરે છે તો ગુજરાત વાઇલ્ડ લાઈફ સોસાયટી છે એ કામ કરે છે ગીર જો ન હોત તો એ સેના માટે પ્રખ્યાત હોત તો કે ભાઈ પક્ષી સૃષ્ટિ માટે પ્રખ્યાત હોત દ્વારકાધીશના મંદિરની ધજા છે દિવસમાં ત્રણ વાર ચેન્જ કરવામાં આવે છે એટલે કે બદલાવવામાં આવે છે જે જે ગરબી ગુજરાતના રહે છે તે કવિ નર્મદ છે મીઠાપુર છે એ ટાટા કેમિકલ્સના ઉદ્યોગ માટે જાણીતું છે ભાષાને શું વળગે આ વાક્ય છે એ કવિ અખાનું છે કવિ રાજે મુસ્લિમ હોવા છતાં કોના અનન્ય ભક્ત હતા તો શ્રી કૃષ્ણ ભગવાનના અનન્ય ભક્ત હતા ગાંધીજીને પ્રિય હતું એવું કાચવા કાચવી નું પદ છે એ ભોજા ભગતે રચ્યું હતું ગુજરાત નો સૌથી લાંબો એકવીસ દિવસ ચાલતો મેળો તો કે ભાઈ શામળાજી નો મેળો છે તો આવા પણ પ્રશ્નો વારંવાર પૂછાઈ જતા હોય છે આ પ્રશ્નો કહેવાય ક્લાસ બેઠા લેતા હોય છે ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન તો કે ભાઈ ઉકાઈ ખાતે આવેલું છે ગુજરાતનો કયો પર્વ ઉજ્જયંત પર્વત તરીકે ઓળખાતો ગિરનાર સરરાશ તાપમાન ગુજરાતનું કેટલું હોય તો કે સાડા સત્યાવીસ ડિગ્રી સૌથી મોટી ગુજરાતની નદી તો કે નર્મદા સૌથી લાંબી પૂછાય તો કે સાબરમતી જો યાદ રાખજો મોટી અને લાંબીમાં કન્ફ્યુઝન નો થાય મોટી એટલે જથ્થો વધારે હોય અને લાંબી એટલે લંબાઈ જેની વધારે હોય ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે હવે જિલ્લો નથી પૂછ્યો શહેર પૂછ્યું છે તો મહુવા આવશે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો બે ઓક્ટોબર અઢારસો ઓગણ સિત્તેરના રોજ પોરબંદર ખાતે થયો હતો ગુજરાતનું પ્રથમ તે ક્ષેત્ર તો કે ભાઈ લુણેજ છે આ પ્રશ્ન ત્રીજી વાર આવ્યો જેમ જેમ પ્રશ્ન રિપીટ થાય એમાં આપણે વાંધો નહીં આપણે વધુને વધુ પાકું થાતું જાય ભૂકંપની આગોતરી જાણકારી માટેની પ્રયોગશાળા ગુજરાતમાં તો કે ભાઈ ભુજ અને રાજકોટ બે જગ્યા આવેલી છે કયા પ્રાણીના રક્ષણાર્થે વેડાવદર અભિયાનની સ્થાપના કરવામાં આવી તો કે ભાઈ બ્લેકબર્ગ જેને આપણે કાળિયાર કહીએ છીએ આઝાદી પહેલાં કચ્છના રાજ્યની અંદર જે સિક્કા ચાલતા હતા ચલણી એને ક્યાં નામે ઓળખવામાં આવતા તો કે કોરીના નામે જીપીએસએ પૂછેલો છે ગુજરાતી કવિતા ક્ષેત્રે મુક્ત ધારા અને મહાછંદ સૌ પ્રથમ પ્રયોગ કરનાર અદેશાર ખબરદાર હતા ગુજરાતનો એકમાત્ર નરી નેશનલ પાર્ક છે અથવા અભયારણ્ય છે તો એ જામનગર જિલ્લામાં આવેલો છે ગુજરાતની કઈ નદી દર વર્ષે ઢગમાં ફેરવાઈ જાય છે રેતીના તો એ છે કોલક નદી પછી ગુજરાતને કન્યાઓ માટે સૌપ્રથમ પોલિટેકનિકની શરૂઆત છે અમદાવાદમાં ઓગણીસો ચોસઠમાં થઈ હતી જામનગર શહેરમાં રણમલ તળાવની મધ્ય આવેલા મહેલનું નામ લાકોટા મહેલ છે ક્યુ અવકાશ સંશોધન કેન્દ્ર અમદાવાદને ગૌરવ બક્ષે છે તો કે ભાઈ ઇન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતના કે યાત્રા

અથવા એના સરોવરને નળ સરોવર કહેવામાં આવે છે સરસ્વતી ચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું હતું તો કે ગુણસું કુટુંબ ઝાડ છે કુટુંબન ગુણસુંદરી કુમુદ બરાબર કુસુમ આવા બધા પાત્રો એની અંદર છે ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર આપણે નરસિંહરાવ દિવેટિયાને કહીએ છીએ કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી દીક્ષા લીધી હતી તો ભૂમાનંદ સ્વામી જે હતા એમની પાસેથી દલપતરામ દીક્ષા લે છે ગાંધીજીએ સ્વતંત્ર સેનાનીને શસ્ત્ર રાખવાની છૂટ આપી પૂર્ણિમા બેન અને ગીતો ગાય લોક કવિ કોણ હતા કે દુલ્લાભાયા કાગજને ઓગણીસો બાસઠ માં પદ્મશ્રી આપેલો હતો મેં હમણાં કીધું ક્યાં ગુજરાતીના આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલમાં એટલે કે જે વીએના ખાતે આવેલું છે એના ચેરમેન બનવાનું ગૌરવ મળ્યું હતું તો મધુકર મહેતા ધુમકેતુ કોનું તખલ્લુસ છે તો કે ભાઈ ગૌરીશંકર જોશીનું ગાંધીજીના સ્વપ્નનું ભારત છે એ હિન્દ સ્વરાજ નામની પુસ્તિકામાં જોવા મળે છે બરબર એક જયુ અને અવંતિનાથ જેવા બિરુદો કોને પ્રાપ્ત થયા હતા તો કે જયશીને નોંધ પ્રધાન છે એ પધ્યવાર્તા ખાતે રહેલું છે બારડોલી ક્યાં ઉદ્યોગ માટે ખાસ જાણીતું છે તો કે ભાઈ ખાંડ ઉદ્યોગ માટે ઓગણીસો છપ્પનમાં સૌપ્રથમ ખાંડનું સરકારી ધોરણે ચાલતું કારખાનું છે એ સ્થાપવામાં આવ્યું હતું અને અગાઉ વિસ્તરણ અધિકારીમાં પ્રશ્ન પૂછાયો પણ હતો પછી ગુજરાતમાં ગામોમાં ચોવીસ કલાક વીજળી મળી રહે તો એ કઈ યોજના હેઠળ તો કે યોજના હેઠળ બે હજાર છ માં આ જ્યોતિર્ગ્રામ યોજના છે એ શરૂ કરવામાં આવી હતી દલપતરામે એક જાણીતા નાટકનું નામ આપો છે મિથ્યાભિમાન છે સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં કેવો ધર્મ વિસ્તર્યો તો કે જૈન ધર્મનો સારું એવું પ્રભુત્વ જોવા મળ્યું છે ગુજરાતી નાટ્યકળાના આધ્યપિતા તો કે ભાઈ રણછોડ રાય ઉદયરાય છે બરાબર એ અથવા રણછોડ રાય આ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ઉપર જે એ

સ્ત્રી વાહન ચાલક ક્યાં શહેરમાં છે હવે સમજી જાવ અમદાવાદ જઈ અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીના બહિષ્કાર કરવા માટે એક સ્થાપના કરવામાં આવી હતી એ સંસ્થા હતી આમચી ગુજરાત વિદ્યાપીઠ ઓગણીસો વીસ ખાતે ગાંધીજી દ્વારા અમદાવાદમાં અઢારમી ઓક્ટોબર ઓગણીસો વીસ દાંતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરીઓ આવી છે તો કે જેસોની ટેકરીઓ પ્રાકૃતિક શિક્ષણ માટેનું હિંગોળગઢ છે એ પાસે આવેલું છે મુંબઈની આર જે જે સ્કૂલ ઓફ આર્ટમાં ડિપ્લોમાની પરીક્ષામાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો મેયો ચંદ્રક વિજેતા થનાર હતા રવિશંકર રાવળ ગુજરાતમાં કેન્સરના નિદાન માટેની એક મોબાઈલ એપ્લિકેશન કે મોબાઈલ હોસ્પિટલ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે એનું નામ શું છે સંજીવની રથ કચ્છની ઉત્તર સીમા મોટા રણના વિસ્તારને ચોમાસાના અંતે કયા નગરની રચના થાય છે તો મોટું રણ આવે એટલે સુરખાબ નગરની રચના થાય છે અમદાવાદમાં આવેલું શ્રેયસ મ્યુઝિયમ કઈ કળાકૃતિઓના દુર્લભ નમૂનાઓનું સંગ્રહસ્થાન છે તો લોક કળાકૃતિઓનું સંગ્રહસ્થાન છે નરસિંહ પોતાના પદોમાં મુખ્યત્વે કયો માત્ર છંદ વાપરેલો છે તો કે ભાઈ ઝૂલણા પાવાગઢમાંથી નીકળતી કઈ એક મહત્વની નદીનું નામ ઋષિ ઉપરથી પડેલું છે તો એ છે વિશ્વામિત્ર નદી વરાળથી ચાલતા સો જીનની બરોબર સો કોટન જીનની શરૂઆત તો કે ત્રિભુવન શેઠે કરાવી હતી કર્કૃત નજીક ક્યુ બંદર છે તો કે આમચી કંડલા કાકા સાહેબ કાલેકરે લખેલા જીવનનો આનંદ અને રખડવાનો આનંદ જે છે એ ગ્રંથનો સાહિત્ય પ્રકાર જણાવો તો એ લલિત નિબંધ પ્રકારનો ગ્રંથ છે ગુજરાત રાજ્યમાં પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી તરીકે અમરસિંહ ચૌધરી રહ્યા હતા દૈનિક સમાચાર સમાચાર જે હતું 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 એ મુંબઈ મધવાને શરૂ કર્યું અંદર ચારે વેદોની દેવત સંહિતાઓના સંપાદક વેદ મૂર્તિ સાતવલેકર નામ સાથે જોડાયેલ સંસ્થા ગુજરાતમાં ક્યાં આવેલી છે તો એ આવેલી છે કિલ્લા પારડી વલસાડ ખાતે પૌરાણિક માન્યતા અનુસાર દેવચકલીને આપણે સુકનવંતી કહીએ છીએ ઉનાથી ચોરવાડ સુધીનો વિસ્તાર નાઘેર કહેવાય છે ગુજરાતમાં વિકસેલી કઈ જાણીતી લોકનાટ્ય કળાનું નામ સંસ્કૃત ઉપરથી ઉપરથી પડેલું છે તો ભારતના બંધારણીય મુસદ્દા સમિતિમાં જે ગુજરાતી વ્યક્તિનું મહત્વનું યોગદાન હતું એ હતા કમા ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી ગાંધીનગર ખાતે આવેલી છે સાતમી સુધીમાં ગુજરાતની પ્રસિદ્ધ વલભી વિદ્યાપીઠનો નાશ આરબોએ કર્યો હતો સુંદરમનું પૂર્ણ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર છે સૌ પ્રથમ સૌરઉર્જા ગામ ખાંડિયા છે આગુમાં આદિનાથનું મંદિર વિમલ મંત્રી દ્વારા બંધાવવામાં આવ્યું હતું પુરાણોમાં કઈ નદીને ગંગા કહેવામાં આવી છે તો એ છે હિરણ નદીને પાંત્રીસ એમ એમ સિનેમા સ્કોપમાં બનેલી ફિલ્મ અગો પૂછાયેલું છે દરિયા છોરું છોરુ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્ય વાર્તાને શિખર ઉપર લઈ જનાર હતા સામળ ગુજરાતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામનું સેન્ટર છે એ સુરતમાં આવેલું છે જોડતો રાજ્ય માર્ગ છે છે એનો નંબર શક્તિના ઉપાસના ગરબાના રચેતા વલ્લભ મેવાડા છે બ્રિટિશ રાજ દરમિયાન કઈ સાલમાં ગુજરાતી પાઠ્યપુસ્તો તૈયાર થયા તો એ થયા હતા અઢારસો ને ત્રેવીસ માં તૈયાર કરવામાં આવ્યા હતા સ્વરાજ લડત માટે રવિશંકર મહારાજે કયું પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું હિન્દ સ્વરાજ માં ખોડિયાના નામ ઉપરથી કઈ નદી પર બંધ બાંધવામાં આવ્યો શેત્રુંજી નદી ઉપર કચ્છમાં આવેલ કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે તો એ છે નારાયણ સરોવર અરવિંદ ઘોષ કઈ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે રહ્યા હતા તો કે એમએસ યુનિવર્સિટી એટલે કે મહારાજ સિંહ હજીરા યુનિવર્સિટી વડોદરા ખાતે ભવાઈના અધિપિતા અસ્થાય ઠાકર નાદ બહાર મૂક્યા બાદ અમદાવાદ ખાતે કાર્યરત છે ગુજરાતનું ક્યુ શહેર જૈન કળાના તેલ ચિત્રો માટે જાણીતું છે તો એ છે પાટણ સવારથી લઈને રાત સુધી આકાશમાં ઉચ્ચ ઉડીને ગાતા ભરત અથવા જલગન પક્ષી અંગ્રેજીમાં નામથી ઓળખાય છે તો કે ભાઈ સ્કાય લાર્ક મહારાજ ફતેશ્રી મ્યુઝિયમ તો કે વડોદરામાં આવેલું છે બિંદુ સરોવર સરસ્વતી નદીના કિનારે આવેલું છે ડાંગ જિલ્લામાં દીપડા અને ચિંકારાના સંરક્ષણ માટેનું અભિયાન તો અહીં ફરી પાછું વાંસદા નહીં આવે શું આવશે બરડી પાડા અભયારણ્ય છે એ ડાંગમાં આવેલું છે તો એ આપણો અહીં જવાબ આવશે મોઢેરા નૃત્ય મહોત્સવનું દર વર્ષે જાન્યુઆરી મહિનામાં આયોજન થાય છે કાકા સાહેબ કાલેકરની માતૃભાષા મરાઠી હતી કચ્છના રળિયામણા રણમાં કય પૂર્ણિમાના દિવસે રાત્રિ ઉત્સવ થાય છે તો શરદ પૂર્ણિમા નર્મદ અર્વાચીનોમાં આદ્ય આઉ કનૈયાલાલ મુનશેહ કીધું હતું કચ્છની ઉત્તર વાહિની નદીઓ ક્યાં લોપ થાય તો કે ભાઈ કચ્છના મોટા રણમાં દયારામ કાવ્યના કયા પ્રકાર માટે જાણીતા છે તો કે ગરબી માટે ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચના કાફી કહેવાય છે ધીરા ભગતની કાફી અને ભોજા ભગતના ચાબખા ખા કૃષ્ણ વર્મા ક્યુ સામાય શરૂ કર્યું હતું ઇન્ડિયન સોશિયલોજીસ્ટ બહુ બધી વર પૂછાયેલું છે ગુજરાતનો કુલ ક્ષેત્રફળ ઈસા વિસ્તાર પ્રમાણે તો એક છન્નું જીરો ચોવીસ મોસ્ટ ઓફ આ જ સાચું પડે છે પણ એક છન્નું જીરો ડબલ સેવન ચોરસ કિમી અમુકમાં લખેલું છે એટલે આમાં પણ લખેલું છે પણ આપણે એક છન્નું જીરો ચોવીસ બરોબર ઓગણીસો સાઠમાં ગુજરાત આઝાદ થયું અને દિવસમાં ચોવીસ કલાક હોય બેને ભેગું કરી નાખવાનું એટલે આપણું ક્ષેત્રફળ બની જાય દ્વારકાધીશનું મંદિરના કઈ નદીના કાંઠે આવેલું છે તો કે ગોમતી નદી દાંડી કૂચમાં જો ગાંધીજીની ધરપકડ થાય તો અબ્બાસ નેતૃત્વ લેવાનું કીધું હતું ગુજરાતના કયા વિસ્તારમાં કાસ્ટ કળાની વસ્તુઓનો વ્યવસાય વિકસેલો છે તો પ્રભાસ પાટણ પદ્મભૂષણનું સન્માન મેળવનાર ગુજરાતી મહાન ક્રિકેટર વિનુ માકડ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ક્યુ સામયિક પ્રકાશિત થાય છે તો શબ્દસૃષ્ટિ પોતાના ધર્માચરણને કારણે વિવિધ ધર્માયુઓ કોણ કહેવાયા કે પોતે વિવિધ ધર્માનુયી હોય વધતા એટલે કે જુદા જુદા ધર્મોને તે અનુસરતા હતા તો એ હતા કવિ ભાલણ ભારતનું સૌથી મોટું એવિયરી એટલે કે પક્ષી ગૃહ તો કે ગાંધીનગર ખાતે આવેલું છે ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના નિયામક હતા તો આઈજી પટેલ ઇન્દ્રજીત ગોર્ધનભાઈ પટેલ ભરૂચની પારંપરિક હસ્તકળા કઈ છે તો કે સુજની બરાબર એક પણ ટાંકો લીધા વગરની રજાય એને સુજની કહેવાય સંત ઘોરા ભગતના પદો બરાબર પણ એ ઘોરા નથી એ જવાબ આવશે ધીરા બરાબર ધીરા ભગતના પદો છે એને કાફી તરીકે ઓળખીએ છીએ પ્રથમ બિન કોંગ્રેસી ગુજરાતના મુખ્યમંત્રી બીજેપી પટેલ ગુજરાતનું ખનિજ તેનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર તો કે છે ગુજરાતમાં એથ્લેટિક્સના વ્યાપાર અને વિકાસ માટે કઈ સંસ્થા કાર્યરત છે તો કે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ ગુજરાતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર તો કે ખેડ બ્રહ્મા ખાતે ગુજરાતમાં ઈશબગુલનો ગુલનું વ્યાપારનું મોટું કેન્દ્ર ઊંઝા છે લલિતા દુગ્દર્શક નાટક રણછોડરાય રાય લખેલું છે જુબોલી બુક ઓફ ક્રિકેટ નામનું પુસ્તક છે એ કોને લખ્યું છે અહીં જુબલી ઓફ ક્રિકેટ છે જુબેલી બુક ઓફ ક્રિકેટ નામનું પુસ્તક છે એ જામ રણજીત સિંહ લખેલું છે પણ અહીં જુબેલી ઓફ ક્રિકેટ તો એ જસુ પટેલે લખેલું છે બરાબર જ્યુબેલી બુક ઓફ ક્રિકેટ જો બુક શબ્દ એડ કરવામાં આવે તો જામ રણજીતસિંહના લેખક થઈ જશે ખાલી જુબેલી ઓફ ક્રિકેટ થાય તો જસુ પટેલ એક સમયે ભાગ જન્મેલા તો શેની શોધ કરી હતી તો કે ભાઈ શૂન્યની શોધ કરી હતી આમ તો આર્યભટ્ટે કરેલી હતી પણ એનું અસ્તિત્વ એનો ઉપયોગ વિશેની માહિતી છે એ બ્રહ્મગુપ્તે વધુ વ્યાપક બનાવેલી હતી અમદાવાદમાં સૌ પ્રથમ બિલ માલિક સંગઠનની સ્થાપના અથવા રચના કોને કરી હતી કે રણછોડલાલ છોટાલાલ પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ તો કે ભાઈ ઓખારણ બાના હુલામણા નામથી કસ્તુરબા ગાંધી જાણીતા છે રાજકોટ સ્ટેટના સ્થાપક તો કે ભાઈ જામ વિભોજી જાડેજા શાહજાહ બંધાયેલો મોતી સાહેબ તો કે ભાઈ અમદાવાદમાં આવેલો છે સાબર ડેરી તો કે ભાઈ સાબરકાંઠા જિલ્લાનું વડું મથક હિંમતનગરમાં આવેલી છે રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા અવિનાશ વ્યાસનું ગીત છે કોયલ કુળના પક્ષી બપૈયાને સૌરાષ્ટ્રમાં તો કે ભાઈ ખરાડિયા નામથી ઓળખવામાં આવે છે તો બપૈયાનું નામે ખરાડિયો પણ છે ગુજરાત રાજ્યનો કેવો પ્રદેશ ગુજરાતનો બગીચો કહેવાય છે તો કે મધ્ય ગુજરાત હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચન સૌ પ્રથમ તો કે રમણલાલ નીલકંઠે ભદ્રમ ભદ્રમથી શરૂઆત કરી હતી વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો તો કે આમચો કચ્છ છે પિસ્તાલીસ છ બાવન ચોરસ કિલોમીટર ભવાઈની મંડળીઓ ક્યાં નામથી ઓળખાય છે તો કે ભાઈ પેડાના નામથી ઓળખાય છે ગુજરાતનું સૌ પ્રથમ થ્રીડી થિયેટર સાયન્સ તે અમદાવાદ ખાતે આવેલું છે બનાસ નદીનું પ્રાચીન નામ તો કે ભાઈ પરણાશા બનાસ નદીનું પ્રાચીન નામ છે વેરી ઇમ્પોર્ટન્ટ આથબ કાચવા ઉછેર કેન્દ્ર ભાવનગર જિલ્લામાં ઘોઘા આવેલું છે કવિતા આત્માની અમૃત કલા છે તો આનંદ શંકર ધ્રુવ સાહેબે ઉગીધેલું છે બારડોલી કયા ઉદ્યોગ માટે જાણીતું છે તો ખાંડ ઉદ્યોગ માટે ક્યાં ગુજરાતી મહિલા સ્વતંત્ર સેનાની જે મહારાજ સયાજીરા યુનિવર્સિટીના કુલપતિ તરીકે રહી ચૂક્યા છે તો હંસાબેન મહેતા ગીરના માલધારીઓનું પરંપરાગત રહેઠાણને જોક કહેવામાં આવે છે ભવાઈમાં ભાગ લેનાર લોકોને ભવાયા કહેવામાં આવે છે ક્રિકેટમાં દુલીપ ટ્રોફી છે એ જામ દિલીપસિંહની યાદમાં રમવામાં આવે છે પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર તો કે ભાઈ કચ્છ જિલ્લામાં આવેલું છે આ આ ભદ્રેશ્વર અને સાથે જોડાયેલું સ્થળ છે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીએ ઓગણીસો કરી હતી અસહકારની ચળવળ વખતે જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરાયો છે તો લાખોટા ફોર્ટ શિશુપાલ સુપાલ વર્ધના છે મહાકવિ માઘ કાનમ નામનો પ્રદેશ કપાસ માટે જાણીતો છે પ્રદેશમાં સૌપ્રથમ ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર મેડમ ભીખાઈજી કામા હતા જે કવિ દયારામ છે એનો જન્મસ્થળ ચાણોદ એનું મૂળ નામ ચંડીપુર હતું બરોબર પ્રાચીન નામ ચંડીપુર હતું પછી પૂજ્ય શ્રી મોટા આંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી દત્ત્રીય મજબૂદાર આ બધા લોકો છે એને વ્યાયામ વિજ્ઞાન કોષ છે એને વધારવા માટેના પ્રયત્નો કરેલા હતા નરસિંહ મહેતા ક્યાં છંદનો સૌથી વધુ ઉપયોગ કરતા ઝૂલણા છંદનો કચ્છનું નાનું રણ અને ખંભાતના અખાતને કયો સરોવર જોડે તો કે નળ સરોવર શ્રી રંગ અવધૂત તો મહારાજે ક્યાં ભગવાનની ભક્તિનો પ્રચાર કર્યો હતો કે ભાઈ દત્ત ભગવાન ગુજરાતમાં ખારે સંશોધન કેન્દ્ર તો કે મુન્દ્રા ખાતે આવેલું છે કચ્છ જિલ્લામાં હવેથી કોઈને સુધારવાનો અધિકાર નથી આ વિધાન બાપુનું છે એટલે કે ગાંધીજીનું સૌથી મોટો રેલવે સ્ટેશન કારુપુર રેલવે સ્ટેશન અમદાવાદ ખાતે આવેલું છે દાઉદી વોરાનું ઉત્તર ગુજરાતમાં આવેલું સ્થળ તો કે ભાઈ એ છે દેલમાલ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો યાદ રાખવાનું છે ગાંધીનગર નહીં આવે સૌથી નાનો જિલ્લો આવે છે ડાંગ બરાબર વસ્તીની દ્રષ્ટિએ કે તો પણ વિસ્તારની દ્રષ્ટિએ કે ગમે એ રીતે કે બે એ રીતે જવાબ શું આવે ડાંગ જ આવે છે પછી ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે તો કે ભાઈ ખેડ બ્રહ્મા ખાતે આવેલું છે મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઈ ગુજરાતી ગ્રંથ શ્રેણી છે એ બેસ્ટ સેલર બની હતી તો કે અડધી સદીની વાંચન યાત્રા ઇટ્સ એ વેરી ઇમ્પોર્ટન્ટ અગાઉ ગૌણ સેવાએ પૂછી લીધી છે કેટલી વાર બરાબર એકથી ચાર ભાગ છે હવે એ પૂછવાની શક્યતા છે બરાબર ગુજરાતના કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે તો કે ધરમપુર અને ઓપ્શનમાં નું હોય તો કપરાડા આપેલું છે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ કોણ હતા તો ભાઈ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન ઓગણીસો પાંચમાં ભરાણું અને ત્યારે ગોવર્ધન રામ ત્રિપા ટી આ નબ ઝૂક્યું કાનજી આકૃતિ કોની છે તો કે ભાઈ પ્રિયકાંત મણિયાર છે એની આકૃતિ છે આ નબ ઝુક્યું તે કાનજી અને પગલી પાડે તે રાધાજી અને પછી અને આજનો છેલ્લો પ્રશ્ન ગાંધીજીએ કોણે ગુજરાતના ભૂષણ કહ્યા હતા તો કે જયકૃષ્ણ ઠાકર છે એને અહીંથી આ ગાંધીજી છે એ ગુજરાતનું ભૂષણ કહીને નવાતા હતા તો મિત્રો આજ અહીં પાંચસો પ્રશ્નો પૂરા કરીએ છીએ મળશું ફરી એકવાર ત્યારે બાકીના પાંચસો પ્રશ્નો આપણી સમક્ષ રજૂ કરશું ત્યાં સુધી તમારા મિત્રો સુધી પહોંચાડતા રહો અને આવા જ નાના નાના જે બધા પોઈન્ટ હોય આવા સહેલા સહેલા પ્રશ્નો હોય ઘણી આપણે આપને માર્ક અપાવી દેશે તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્ટે હેપી જય હિન્દ જય ભારત